स्टूडेंट्स स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश प्रेजेंट कंटिन्यूअस टेंस चालू वर्तमान का एनो उपयोग आपणे आ वीडियो में शीखवाना छे। मित्रों तमे अगाउ पण आ कार्ड शीखी गया छो चालू वर्तमान का फरी एनो पुनरावर्तन करीशुं। चालू वर्तमान काळ ક્યારે વપરાય તો એનો છે નિયમ કે હાલમાં આપણી નજર સામે કોઈ ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા કાળ વપરાય છે। માની લો કે તમે અત્યારે શું કરી રહ્યા છો તો તમારી કઈ ક્રિયા ચાલુ છે તો તમે કહો સાહેબ અમે વિડિયો જોઈ રહ્યા છીએ તો વિડિયો જોવાની ક્રિયા હાલમાં ચાલુ છે બરાબર છે। તમે શું કરી રહ્યો સાહેબ શું કરી રહ્યા તો કે સાહેબ બોલી રહ્યા છે તો સાહેબની બોલવાની ક્રિયા ચાલુ છે તો હાલમાં એટલે અત્યારના જે સમયની વાત કરતા હોય એ સમયે ક્રિયા બરાબર ચાલુ હોય। અને બીજું નિયમ શું યાદ રાખવાનો નજર સામે તમારી નજર સામે ક્રિયા થતી હોવી જોઈએ। તમે અમેરિકામાં અહીં રૂમમાં બેઠા હો અને પપ્પા દુબઈમાં હોય ઓફિસમાં કામ કરતા હોય તો તમે ના કહી શકો પપ્પા ટીવી જોઈ રહ્યા છે એવું કહી શકો બરાબર। તમે ટીવી અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તમારા રૂમમાં બેઠા છો અને મમ્મી રસોડામાં હોય રૂમ બંધ હોય તો તમે મમ્મીને જોઈ શકો છો નથી જોઈ શકતા તો જોઈ શકતા નથી તો તમને પ્રશ્ન પૂછવા કે મમ્મી શું કરી રહી છે અત્યારે તો તમે શું કહેશો તો એમ નહીં કહી શકે કે મમ્મી રસોઈ બનાવી રહી છે ભાત બનાવી રહી છે ભણી રહી છે ભણાવી રહી છે એવું નહીં કહી શકો પણ તમે શું કહેશો મમ્મી રસોડામાં કામ કરતી હશે મમ્મી કદાચ ભાખરી બનાવતી હશે આવું કહેશો। પપ્પાઈ દાખલા તરીકે પપૈયું કાપતી હોય તો એમ ના કહી કે પપૈયું કાપી રહી છે પપૈયું કાપતી હશે એવું કહેશો શ્યોર નથી તમે પપ્પા દુબઈમાં છે અહીં તમે અહીં છો માની લો કે તમે શું કરે શું કરતા હશે અત્યારે પપ્પા તો તમે શું કહેશો પપ્પા ટીવી જોઈ રહ્યા એમ નથી એવું કહેશો ના તો એવું કહેશો કે પપ્પા અત્યારે કામ કરતા હશે ઊંઘતા હશે તો એ જે ઊંઘતા હશે એ કાળે ચાલુ વર્તમાન કાળ નથી બરાબર। તો ચાલુ વર્તમાન કાળ એટલે શું તમે ચોક્કસપણે કહી શકો કે પેલા ભાઈ અત્યારે ક્રિયા કરી રહ્યા છે કોઈ કામ કરે છે હું ટીવી જોઈ રહ્યો છું તમે બોલી રહ્યા છો તમે સાંભળી રહ્યા છો બાળકો રમી રહ્યા છે જુઓ પક્ષી ઉડી રહ્યું છે તો તમારી સામે ક્રિયા ચાલુ છે એવા અર્થમાં આપણે ચાલુ વર્તમાન કાળ વાપરીએ છીએ બરાબર। મિત્રો તો આ ખાસ યાદ રાખવાનું ક્યારે વપરાય હાલમાં અત્યારે એટલે કે વર્તમાન સમયમાં જે અત્યારનો સમય છે એ જ આપણી નજર સામે બરાબર કોઈ ક્રિયા ચાલુ હોય ચાલુ ક્રિયા મીન્સ મૂવમેન્ટ થતી હોય એ દર્શાવવા માટે આ કાળ વપરાય છે। એની રચના તમારે યાદ રાખવાની પરીક્ષામાં આપણે રચના નથી પૂછતા પણ એના આધારે ખાલી જગ્યાઓ પૂછાય છે। પહેલી પરીક્ષામાં પણ આપણે ખાલી જગ્યાઓ પૂછાઈ હતી આ વખતે પણ પૂછાય તો રચના શું થાય કરતા પહેલો સબ્જેક્ટ આવે ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ કોઈ પણ ક્રિયાપદ હોય એને આઈએનજી લગાવવામાં આવે પ્લે હોય તો પ્લેને આઈએનજી લગાવવામાં પ્લેઈંગ એના નિયમો આપણે જોઈએ છીએ કે કયાને શું થાય અમુક વાર સ્પેલિંગમાં ફેરફાર પણ થતો હોય છે તો પહેલાં સબ્જેક્ટ એટલે કે કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ ત્યારબાદ કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો વપરાય બરાબર આ એની રચના થઈ કરતા ઇઝેમાર પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય આ રચના આપણને આવડતી હોવી જોઈએ કારણ કે ખાલી જગ્યા પૂછાય વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળની તો શું મૂકશો તો ખાલી જગ્યા જો હોય તો એમાં તમારે ઇઝેમાર વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ મૂકવું પડે હા હમણાં જો હું ખાલી જગ્યા કહું એટલે ખ્યાલ આવશે। બીજો ઓળખ શબ્દો કે કાળ ઓળખવો પડે તમે ભૂતકાળ શીખ્યા વર્તમાન કાળ શીખ્યા બરાબર ચાલુ વર્તમાન કાળ શીખવા એમ કાળ શીખતા જ હશે દરેક કાળને ઓળખવા માટેના શબ્દો હોય જેને ઓળખ શબ્દો કહેવાય એ ઓળખ શબ્દો તમને સહેલા પડે એ જો તમને યાદ હોય તો કાળ ઓળખવો સહેલો પડે તો જો તમને વાક્યમાં નાવ
એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, લુક, સી, વોચ, હિયર, લિસન જેવા શબ્દો દેખાય તો એ શબ્દો ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. એટલે એ વાક્ય ચાલુ વર્તમાનકાળનું છે એવું થયું કહેવાય. તો તેમાં તમે ઇઝેમાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકશો, બરાબર. દાખલા તરીકે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. હવે માની લો કે અહીંયા આઈ ખાલી જગ્યા ક્રિકેટ નાવ આવું આપ્યું છે, બરાબર. તો આ વાક્યમાં કયો કાળ છે? તો કે નાવ શબ્દ આવ્યો. નાવ શબ્દ આવ્યો એટલે કયો કાળ? ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળ થયું તો હવે શું મૂકશો? તો કે સાહેબ ઇઝેમાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. ઇઝેમાર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકો એટલે કૌંસમાં માની લો કે પ્લે આપ્યું છે તો પ્લેનું આઈએનજી વાળું રૂપ કરવું પડે, પ્લેઇંગ, બરાબર છે. હા, તો એનું થાય અર્થ આઈ એમ પ્લેઇંગ નાવ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો ઇઝેમાર તો આઈ જોડે એમ વપરાય, બરાબર. વી, યુ અને ધે અને બહુવચન નામ હોય તો આર વપરાય. હી, શી, ઇટ અને એક વચન નામ હોય તો ઇઝ વપરાય. આઈ જોડે એમ વપરાય. તો અહીં આઈ છે એટલે આઈ એમ પ્લેઇંગ, ખાલી જગ્યામાં શું મૂક્યું? એમ પ્લેઇંગ, બરાબર છે. તો આ રીતે બીજું ઉદાહરણ જોઈએ. નીતિ ઇઝ વોચિંગ ફિલ્મ એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ શબ્દ આવ્યો, એ પણ ઓળખ શબ્દ છે. તો ચાલુ વર્તમાનકાળ થયું તો ખાલી જગ્યામાં કૌંસમાં તમને વોચ આપ્યું હોય તો નીતિ ખાલી જગ્યા ફિલ્મ એટ પ્રેઝન્ટ તો શું મૂકશો? તો નીતિ ત્રીજો પુરુષ એક વચન, શી કહેવાય એટલે ઇઝ આવે. તો નીતિ ઇઝ કૌંસમાં વોચ છે તો વોચનું આઈએનજી કરાવો તો વોચિંગ થશે. મોટાભાગના ક્રિયાપદને આઈએનજી લગાવવાથી, બરાબર, આઈએનજી લગાવી દેવાનું એટલે ક્રિયાપદ આઈએનજી વાળું બની જાય મોટાભાગના. પણ કેટલાક ક્રિયાપદોમાં ફેરફાર પણ થાય જેની વાત પછી કરીએ. ત્રીજું ઉદાહરણ જુઓ. લુક ધોઝ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્રિકેટ, કૌંસમાં છે પ્લે, માની લઈએ. હવે કયો શબ્દ છે આમાં ઓળખ શબ્દ? તો કે સાહેબ લુક છે. જુઓ લુક શબ્દ એટલે તમારે અંદર જોશો ને અહીંયા પણ આપેલું છે લુક, લુક, સી, વોચ. તો લુક, સી, વોચ, હિયર, લિસન જે શબ્દો છે હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે. ત્રીજા નંબરનું જે વાક્ય છે એ પ્રમાણે લુક, સી, વોચ, હિયર અને લિસન એ બધા જ શબ્દો વાક્યની શરૂઆતમાં આવે, પછી અલ્પવિરામનું ચિહ્ન હોય, બરાબર. તો એ કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળ કહેવાય એમાં તમારે ઇઝેમાર આઈએનજી મૂકવું પડે. તો અહીંયા આપણે ખાલી જગ્યા એ કરીએ, લુક ધોઝ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્રિકેટ, કૌંસમાં પ્લે હતું. હવે ચિલ્ડ્રન છે, ચિલ્ડ્રન એ બહુવચન નામ થયું, તો બહુવચન નામ હોય તો એની સાથે હંમેશા આર વપરાય. તો ધોઝ ચિલ્ડ્રન આર, પછી કૌંસમાં પ્લે છે તો પ્લેનું શું કર્યું? પ્લેઇંગ. તો ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ, બરાબર છે. ઇઝ એમ આર કોની સાથે વપરાય ધ્યાન રાખજો. અને આઈએનજીનો નિયમ કે આઈએનજી લગાવી દેવાનું, પણ કેટલાક શબ્દો તમારે હું તમને શીખવાડું છું. પછી ચોથું વાક્ય જો, આર યુ રાઇટિંગ અ લેટર ના પ્રશ્ન જ છે. આમાં ચાલુ વર્તમાનકાળ હોય એમાં હકાર આવે, નકાર આવે કે પ્રશ્નાર્થ આવે, દરેક ખાલી જગ્યામાં ઇઝેમાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકાય, બરાબર છે. એમાં કોઈ નિયમ બીજો નવો વાપરવાનો નથી. દાખલા તરીકે ખાલી જગ્યા આવું હોય, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા એટલે લેટર નાવ, બરાબર. બે ખાલી જગ્યા, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા લેટર નાવ, બરાબર. હવે નાવ શબ્દ આવ્યો તો નાવ શબ્દ પણ ચાલુ વર્તમાનકાળ સૂચવે, તો ઇઝેમાર આઈએનજી મૂકાય. તો યુ જોડે આર મૂક્યો તો આર યુ, પછી રાઇટ છે ડબલ્યુ આર આઈ ટી, એનું રાઇટિંગ કર્યું તો ઈ હતો એ જતો રહ્યો, રાઇટિંગ એનો નિયમ કહું છું પછી. તો આર યુ રાઇટિંગ અ લેટર નાવ, આવો જવાબ આવે. ઇઝેમાર પ્લસ આઈએનજી વાળો પ્રશ્ન જવાબ જે હોય ઇઝેમાર આઈએનજી જ આવશે, બરાબર. પાંચમું વાક્ય જુઓ, હી ઇઝ નોટ ડુઈંગ ઇઝ હોમવર્ક નાવ. હવે આમાં ખાલી જગ્યા આ રીતે હશે, હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હી ઇઝ હોમવર્ક નાવ. કયો ઓળખ શબ્દ છે? તો એમાં પણ નાવ શબ્દ છે ઓળખ શબ્દ. તો ચાલુ વર્તમાનકાળનું વાક્ય થયું તો ખાલી જગ્યામાં ઇઝેમાર આઈએનજી જ મૂકાય. તો હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા કૌંસમાં ડુ છે તો હી ઇઝ ડુઈંગ, તો નોટ તો આપેલો જ છે તો હી ઇઝ નોટ ડુઈંગ, નકાર વાક્ય થયું. એટલે નકાર હોય, પ્રશ્નાર્થ હોય કે સાદું વાક્ય વિધાન વાક્ય હોય તો એમાં ઇઝેમાર આઈએનજી જ આપણે મૂકીએ
છીએ. તો હી ઇઝ નોટ ડુઈંગ હિઝ હોમવર્ક નાવ. છેલ્લું જુઓ, સી કોમા હી ખાલી જગ્યા સોંગ કૌંસમાં સિંગ છે માની લઈએ. તો ફરીથી સી શબ્દ આવ્યો, સી શબ્દ આવે પછી અલ્પવિરામનું ચિહ્ન હોય તો એ કયો કાળ? ચાલુ વર્તમાન. ચાલુ વર્તમાન કાળ થયો એટલે એમાં પણ તમારે ઇઝેમાં આઈએનજી મૂકવું પડશે. તો હી જોડે ઇઝ, તો હી ઇઝ, અને સિંગનું થઈ જાય સિંગિંગ, તો સિંગિંગ અ સોંગ. તો આ રીતે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યાઓ, સહેલામાં સહેલો કાળ જો મારા મતે હોય તો સાદો ચાલુ વર્તમાન કાળ છે, કશું જ કરવાનું નથી, ઇઝ એ મારા એનજી મૂકી દેવાનું બસ, બરાબર. હવે ક્રિયાપદનો જે આઈએનજી લાગે એની વાત કરીએ. મોટાભાગના ક્રિયાપદને તમે આઈએનજી લગાવી દેવાનું એટલે થઈ જાય, પણ કેટલીક વખત નિયમો તમારે યાદ રાખવાના, કેટલાક નિયમોમાં સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે, બદલાય છે. તો પહેલો નિયમ યાદ રાખો, જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયનો આઈ થતો નથી, બરાબર, પરંતુ માત્ર આઈએનજી પ્રત્યે લાગે છે, આગળ એક જોઈશું તેમાં વાયનો આઈ થાય છે. જો એ અહીંયા હું તમને સમજાવું, જો આ વાયનો આઈ ન, સોરી વાયનો આઈએનજી, બરાબર છે. જો અહીંયા આ પણ છે એ રીતે, તો અહીંયા વાયનો આઈ થતો નથી. એટલે કેટલીક વાર આપણે, તમને એવો ખ્યાલ હશે કે કેટલીક વાર વાયનો આઈ થતો હોય છે, પણ એ કાળ જુદો હોય છે, આમાં નથી થતો. એટલે પણ અહીંયા તમારે યાદ રાખવાનું, બરાબર. ઘણીવાર તમે ભૂલ કરો છો કે ક્રાય લખ્યું હોય તો ક્રાઇંગ કરવાનું હોય તો સી આર આઈ એન જી કરી દો છો, વાયનો આઈ કરી દો છો, પણ એવું થતું નથી. એ બીજા કાળમાં વાયનો આઈ થાય છે, એ આપણે અત્યારે તમે શીખી ગયા સાદા વર્તમાન કાળનો છે, પણ એનો ઉપયોગ આપણે અહીં નથી કરતા. અહીંયા તમારે યાદ રાખવાનું કે ક્રિયાપદના અંતે વાય હોય, બરાબર, પી એલ એ વાય, તો વાયનો આઈએનજી થતો નથી, બરાબર. માત્ર ક્રિયાપદને આઈએનજી લાગે, તો પ્લેનું પ્લેઇંગ, બરાબર, બાયનું બાયિંગ, ક્રાઇનું ક્રાઇંગ, સીધું કોઈ સુધારો ખાલી આઈએનજી પ્રત્યે આપણે મૂક્યો છે. તો આ એક નિયમ છે. બીજો નિયમ જો ક્રિયાપદના અંતે એલ હોય તો તે બેવડાવીને આઈએનજી પ્રત્યે લાગે, બરાબર. તો ટ્રાવેલ હોય તો ટી આર એ વીઈ એલ, જ્યારે આઈએનજી લગાવો તો ડબલ એલ આઈએનજી થઈ ગયું. ક્વારલ, ક્યુ એ ડબલ આર ઈ એલ, ક્વારલ, તો ક્વારલિંગ, ડબલ એલ આઈએનજી. તો ક્રિયાપદના અંતે એલ હોય તો ડબલ એલ લગાવવાનો, એટલે એક એલ તો હોય એટલે જેટલો અક્ષર બેવડાય, એલ શબ્દ બેવડાય, એલ અક્ષર, એલ એલ જે છે એ બેવડાઈ જશે, એટલે ડબલ એલ થઈ ગયો અને આઈએનજી લગાવો. ત્રીજો નિયમ, ક્રિયાપદને અંતે ઈ હોય તો તેને દૂર કરી દેવો અને આઈએનજી પ્રત્યે લગાવો. હા, હવે અહીંયા જુઓ, આપણે ઈ હોય પણ એ ઈનો ઉચ્ચાર ના થતો હોવો જોઈએ. દાખલા તરીકે રાઈટ, પહેલો શબ્દ છે રાઈટ, બરાબર, તો રાઈટ ઈ છેલ્લે ઈ છે તો ઈ નથી બોલતા, રાઈટી એવું બોલીએ છીએ, નથી બોલતા, રાઈટ બોલીએ, ઈ છે પણ એનો ઉચ્ચાર ઈ કરતા નથી. તો ઈ હોય અને ઉચ્ચાર ઈ ન થતો હોય તો ઈ કાઢી નાખવાનો અને આઈએનજી પ્રત્યે લાગે છે. તો રાઈટનું રાઇટિંગ કર્યું જુઓ, ઈ જતો રહ્યો. ડ્રાઈવ, ડ્રાઈવ ઈ નથી બોલતા, ડ્રાઈવ ઈ છે પણ ડ્રાઈવ ઈ એવું નથી બોલતા, ડ્રાઈવ એવું બોલીએ છીએ. ડ્રાઈવનું ડ્રાઇવિંગ કર્યું, ઈ જતો રહ્યો અને આઈએનજી લાગ્યો. ગીવ, બરાબર, ગીવ, ગીવિંગ, ઈ જતો રહ્યો અને આઈએનજી લાગ્યું. હવે દાખલા તરીકે આવો એક શબ્દ હોય સી, એસ ડબલ ઈ, તો ઈ બોલાય છે પણ ઈ છેલ્લે છે ઈ અને બોલાય છે પણ ઈ, તો ઈ કાઢવાનો નહીં, ત્યાં આઈએનજી જ લગાવવાનો. સી, સીઈંગ, સમજ્યા. બી, બી ઈ બી હોય તો ઈ છે તો ઈનો ઉચ્ચાર ઈ થાય છે, જો બી ઉચ્ચાર થયો, બી ઈ થયો તો ઈ નહીં કાઢવાનો, તો શું કરો, ખાલી આઈએનજી લગાવી દેવાનું, તો બીનું થઈ જાય બીઈંગ. ઓકે, તો આ નિયમ તમારે યાદ રાખવાનો. ત્રીજું, ક્રિયાપદના અંતે વ્યંજન હોય, જો આ યાદ રાખજો, વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના અક્ષરો, એટલે કે બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન, બરાબર, એ બધા.
તો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને એની આગળ એક જ સ્વર હોય. સ્વર એટલે કયા? અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ છેલ્લે વ્યંજન હોય, એની આગળ એક સ્વર હોય. તો સ્વરમાં એ ઈ આઈ ઓ યુ એક જોવાનો. તો છેલ્લો જે અક્ષર છે, વ્યંજન જે છે, બેવડાય છે, ડબલ થઈ જાય છે, ઓકે, અને આઈએનજી લાગે. રન, તો રનમાં જો એન જ છેલ્લે, એન એ વ્યંજન છે, વ્યંજનની પહેલાં યુ છે, તો એ ઈ આઈ ઓ યુ, યુ એ સ્વર છે, તો એનની પહેલાં એક જ સ્વર છે યુ. તો જ્યારે આઈએનજી લગાવીએ તો એન ડબલ થઈ જશે, જે પણ અક્ષર જે છેલ્લે હોય ડબલ થઈ જાય. તો રનનું રનિંગ ડબલ એન આઈએનજી, સ્વિમ એસ ડબલ્યુ આઈ એમ, સ્વિમની એમ છે, એમની પહેલાં આઈ છે, તો આઈ એ સ્વર છે, એક જ સ્વર છે, તો છેલ્લો અક્ષર ડબલ એમ થઈ જશે. સ્વિમ અને આઈએનજી લાગશે, સ્વિમિંગ. સેટ એસઈટી સેટ, ટી છે, ટીની પહેલાં ઈ છે, બરાબર, ટીની પહેલાં ઈ છે, એક જ સ્વર છે ઈ, તો સેટનું કરશો જ્યારે આઈએનજી, તો સેટ ડબલ ટી આઈએનજી થશે, બરાબર. તો ટૂંકમાં અહીંયા જુઓ, પ્લે પ્લેઈંગ આપણે પહેલું જોયું, વાયનો આઈએનજી થતો નથી, બરાબર. ફ્લાય ફ્લાઈંગ, સ્ટડી સ્ટડિંગ, ઈ વત્તા આઈએનજી હતો, ઈ કાઢી નાખ્યો અને હમણાં જો ડાન્સ, ઈ જતો રહ્યો ડાન્સિંગ, જો અહીં ઈ પડી જાય છે. ફેક ફેકિંગ, રાઇમ રાઇમિંગ, બરાબર છે. એ રીતે ડબલ ઈ હોય તો એ મેં કહ્યું એ કે ઈ ઉચ્ચારતા સી ફ્લી એગ્રી, તો એમાં કશું જ થતું નથી, સીધું આઈએનજી લગાવવાનું છે. પછી એ જ રીતે આ એક ધ્યાન રાખજો, આ તમને આગળ રહી આવી ગયું. આઈ ઈ ક્રિયાપદના અંતે આઈ ઈ હોય તો આઈ ઈને બદલે વાય આઈએનજી લાગે છે. આ ખાસ યાદ રાખવા, ક્રિયાપદને અંતે આઈ ઈ હોય તો આઈ ઈ બરાબર વાય કરી દેવાનો અને આઈએનજી લગાવવાનો, બરાબર. જો ડાય ડી આઈ ઈ ડાય છે તો એનું થશે ડાઈંગ, ડી આઈ ઈનો થયો વાય અને આઈએનજી લાગ્યો, એટલે આઈ ઈ બરાબર વાય આઈએનજી મૂકી દેવાનું. લાય લાઈંગ, ટાય ટાઈંગ, બરાબર છે. તો આ એક નિયમ મેં તમને કહ્યું, રન રન હોય, મેં કહ્યું હતું સીવીસી એટલે નીચે લખ્યું છે એન એ આપણો શું કહેવાય, વ્યંજન, વ્યંજનની પહેલાં વોવેલ કોન્સોનન્ટ, વોવેલ કોન્સોનન્ટ એટલે એવું, એ સીવીસી એટલે કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટ એમ, બરાબર. તો છેલ્લો જે ફાઇનલ સી, સી છે ડબલ એટલે કોન્સોનન્ટ, એટલે કે શું કહેવાય, કોન્સોનન્ટ એટલે વ્યંજન. તો વ્યંજન હોય એ ડબલ થઈ જાય. રન રનિંગ, પુટ પુટિંગ, સ્ટોપ સ્ટોપિંગ, પીની પહેલાં ઓ, ટીની પહેલાં યુ, એનની પહેલાં યો, એ વોવેલ કહેવાય. વોવેલ એટલે સ્વર કહેવાય. તો જ્યારે એક સ્વર હોય તો છેલ્લો જે કોન્સોનન્ટ છે, વ્યંજન છે, એ બેવડાય છે. તો મિત્રો આ તમારે યાદ રાખવાનું, ઓકે. હવે આ જે વાક્યો છે અહીંયા નકાર વાક્યો છે, તો આ સિમ્પલ છે. નકાર વાક્ય બનાવવા માટે ચાલુ વર્તમાન કાળમાં ઇઝેમાર વત્તા નોટ વત્તા એન એની રચના જોજો, બીજું કશું કરવાનું નથી. રચના જો, કરતા પ્લસ ઇઝેમાર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. એક્ઝામ્પલ જોઈએ તો વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ નાવ, સિમ્પલ, એની એ જ વસ્તુ છે. આઈ એમ નોટ સિંગિંગ એ સોંગ એટ ધીસ મોમેન્ટ, ધે આર નોટ કુકિંગ નાવ. તો ત્રણેય ચારે ત્રણેય વાક્યોમાં નાવ, એટ ધીસ મોમેન્ટ એ ઓળખ શબ્દો છે. એટલે જો ખાલી જગ્યા નકારની હોય તો તમને નોટ શબ્દ આપેલો હશે. તો આગળ પાછળ ઇઝેમાર આઈએનજી, નોટની આગળ ઇઝેમાર, નોટની પાછળ આઈએનજી વાળું રૂપ મૂકવું પડશે, બરાબર છે. દે આર નોટ કુકિંગ નાવ, તો નોટની પહેલાં આર અને નોટ પછી આઈએનજી વાળું રૂપ. હવે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્યોમાં રચના જુઓ. સૌથી પહેલાં ઇઝેમાર મૂકી દેવાનું, ઇઝેમાર વત્તા કરતા પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, પ્લસ કર્મ અને અન્ય શબ્દ મૂકાય અને ક્વેશ્ચન માર્ક આવે. આ તમારે યાદ રાખ, ઇઝેમાર પ્લસ કરતા પછી આઈએનજી વાળું રૂપ પછી કર્મ અને અન્ય શબ્દો. દાખલા તરીકે આર ધે પ્લેઇંગ ક્રિકેટ નાવ, બરાબર, આર ધે પ્લેઇંગ ક્રિકેટ, તો આર અને પ્લેઇંગ જ મૂક્યું છે. અને પરીક્ષામાં આ રીતે હોય, ખાલી જગ્યા ધે ખાલી જગ્યા ક્રિકેટ કૌંસમાં પ્લે
તો જવાબ શું આવે? દે જોડે આર અને આઈએનજી વાળું રૂપ. તો આર દે પ્લેઇંગ ક્રિકેટ? બરાબર, આ પ્રશ્નાર્થ થયો. હવે એનો જવાબ તમારે આપવાનો છે. યસ હોય તો યસ, ધે આર. નો હોય તો નો, ધે આરન્ટ. બરાબર છે. ઇઝ શી સ્લીપિંગ નાવ? ઇઝ શી સ્લીપિંગ નાવ? આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. તો ઇઝથી વાક્ય શરૂ થયું. ઇઝ એ મૂક્યું, સી છે એટલે ઇઝ મૂક્યું, સ્લીપિંગનું આઈએનજી વાળું રૂપમાં કર્યું. જવાબ તમારે આપવાનો યસ કે નોમાં. તો યસ શી ઇઝ અથવા નો શી ઇઝન્ટ, આ રીતે જવાબ અપાય. એમ આઈ વોચિંગ ટીવી? હું ટીવી જોઈ રહ્યો છું. તો ઇઝ એમ આર, એમ આવ્યું આઈ જોડે અને આઈએનજી વાળું રૂપ. યસ યુ આર અથવા નો યુ આરન્ટ. ઇઝ નેથી સિંગિંગ એ સોંગ નાવ? નો શી ઇઝન્ટ. યસ શી ઇઝ, ગમે તે. આર યુ લર્નિંગ નાવ, તમે અત્યારે ભણી રહ્યા છો? યસ આઈ એમ અથવા નો આઈ એમ નોટ. આ રીતે તમારે ટૂંકમાં જવાબ આપવાના પણ હોય છે. જો મિત્રો, એટલે હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેયમાં આપણે શું કર્યું? હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય જોયા, નેગેટિવ અને ક્વેશ્ચન. તો ત્રણેયની જે ખાલી જગ્યા આવે એમાં ઇઝ એમ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. બરાબર છે, આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે છેલ્લું, આમ કાળ પૂરો થઈ ગયો પણ કેટલીક વાર આપણને કાળ બદલવાનું પૂછાય. બરાબર, તો અહીંયા ચાલુ વર્તમાનકાળથી ભૂતકાળ છે ને ભૂતકાળમાંથી ચાલુ વર્તમાન છે. બરાબર, એ તમારે પરીક્ષામાં પૂછાય તો એક રીતે એકબીજા વાક્યમાં કઈ રીતે ફેરફાર થાય એની વાત આપણે અહીંયા કરેલી છે. જુઓ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ ચાલુ વર્તમાનકાળ છે. હવે એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવા દો. તો જે ઇઝેમાર આઈએનજી છે એનું શું કરે? ઇઝેમાર આઈએનજી કાઢી નાખવાનું અને જે ક્રિયાપદ રહે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું. જો આઈ એમ ટીચિંગ, એમ નીકળી ગયું, ટીચિંગમાંથી આઈએનજી કાઢો એટલે ટીચ રહ્યું, તો ટીચનું ભૂતકાળ શું થાય? ટોટ. તો ત્યાં શું મૂકવાનું? આઈ ટોટ ઇંગ્લિશ. નાવના બદલે શું મૂકીશું? ઓળખ શબ્દો બદલાઈ જાય. યસ્ટરડે, નાવનું નાવ ના રહે. યસ્ટરડે મૂકો, લાસ્ટવાળા શબ્દો, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, ગમે તે મૂકી શકાય. નીતી ઇઝ વોચિંગ ફિલ્મ એટ પ્રેઝન્ટ. તો ઇઝ કાઢી નાખ્યો, વોચિંગમાંથી આઈએનજી કાઢ્યો એટલે વોચ રહ્યું. તો નીતિ વોચડ ફિલ્મ એટ પ્રેઝન્ટ નીકળી જાય, ઓળખ શબ્દો નીકળી જાય. એના બદલે ભૂતકાળના ઓળખ શબ્દો લાગે તો શું થશે? યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, ગમે તે મૂકી શકાય. એનાથી ઊંધું ભૂતકાળ હોય એનું ચાલુ ભૂતકાળ પણ, ચાલુ વર્તમાન પણ ફેરવાય. ધોઝ ચિલ્ડ્રન પ્લેડ ક્રિકેટ. બરાબર, તો અહીંયા પ્લેડ શબ્દ છે, પ્લેડના બદલે તમારે ઇઝેમાર આઈએનજી મૂકવું પડે. તો ધોઝ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન બહુવચન એટલે આર પ્લેનું, પ્લેડનું આ પ્લેઇંગ કરવું પડે. ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ. અને ઓળખ શબ્દો કોઈ પણ તમે વાપરી શકો. સાત ચાલુ વર્તમાનકાળનો લુક મૂકો તો આગળ મૂકવાનું, વોચ મૂકો તો આગળ મૂકવાનું, નાવ મૂકો તો પાછળ મૂકવાનું. ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ એટ પ્રેઝન્ટ, એ રીતે. અને અહીં ઉદાહરણમાં છે લુક, ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ. તો એ રીતે લુક, સી વોચ આગળ મૂકાય, નાવ એટ પ્રેઝન્ટ વગેરે શબ્દો પાછળ મૂકાય. બરાબર છે, પ્રશ્નાર્થનું આપણે જરૂર નથી પણ શીખી લો. ડીડ યુ રાઇટ અ લેટર યસ્ટરડે? તો ડીડના બદલે ઇઝેમાર મૂકી દેવાનો અને રાઇટનું આઈએનજી કરી દેવાનું. તો યુ જોડે આર, તો આર યુ રાઇટિંગ અ લેટર નાવ? યસ્ટરડેનું નાવ કરી દો. હી ઇઝ નોટ ડુઈંગ ઇઝ હોમવર્ક નાવ. જો પાંચમું વાક્ય જુઓ તો નકાર બનાવવો, તો હી ડીડ નોટ ડુ ઇઝ હોમવર્ક યસ્ટરડે. નકારમાં ઇઝેમારનું ડીડ થઈ જાય અને મૂળ ક્રિયાપદ આવે. સી ઇઝ સિંગિંગ એ સોંગ નાવ. સી નીકળી જાય, હી સિંગિંગ નીકળી જાય અને સિંગ આઈએનજી નીકળી જાય. તો સિંગનું શું કરવાનું? સેંગ. તો હી સેંગ અ સોંગ યસ્ટરડે. તમારે મૂકવું હોય તો મૂકી શકાય. તો આ રીતે મિત્રો શું બનાવવાનું? આ રીતે મિત્રો આપણે એક વાક્યમાંથી, એટલે અહીંયા ચાલુ વર્તમાનકાળથી સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાંથી ચાલુ વર્તમાનકાળનું શીખ્યા છીએ. ખાલી પ્રેક્ટિસ કરો એટલે આવડશે. બરાબર, પૂછી શકાય. તો આ તમારો એક ચાલુ વર્તમાનકાળ, થોડું ડિટેલમાં લીધું આ વખતે. શરૂઆતમાં આપણે સાદું સિમ્પલ હતું, હવે થોડા વધારે વાક્યો પ્રશ્નાર્થ પણ એનો ઉમેરો કર્યો છે મિત્રો. તો આ રીતે તમારે ચાલુ વર્તમાનકાળ શીખ્યા. ઓકે, હવે એની પ્રેક્ટિસ કરવાની ઘરે. જેટલા પણ વાક્યો એકબીજા કાળમાં ફેરવતા શીખજો, ફેરવજો તો વધારે આવડશે. વિસી ખત્રીમાંથી આપણે ઉદાહરણો જે આપેલા છે એનું તમારે બંને કાળમાં ફેરવી દેવાનું. ચાલુ વર્તમાનકાળના વાક્યો આપે તો બધા જ વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવી દેવાના. સાદા ભૂતકાળના આગળ શીખેલા જ છો એ વાક્યોને ચાલુ વર્તમાનકાળમાં ફેરવી દેવાના. એ પેમેન્ટ કરે
करवानी मित्रों, ना खबर पड़े तो वारंवार वीडियो जोजो। ओके बाय।